કલમ ને મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઈલી અપડેટ્સ. નમસ્કાર, આજે 10 ઓગસ્ટ શનિવાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું પ્રતિક શુક્લ. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. જામનગર શહેર સહિત જિલ્લાભરમાં ગઈકાલથી અવિરત વરસાદ ચાલુ છે. જામનગર શહેરમાં સવારથી સાંજ સુધીમાં 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. સત્યમ કોલોની પાસે આવેલ એરફોર્સની દિવાલ તૂટી પડી હતી. દિવાલ તૂટતા સત્યમ કોલોનીમાં વરસાદી પાણી ભરાયા હતા. પાણીના નિકાલ માટે સત્યમ કોલોની અંડરબ્રિજમાં ગાબડું પાડવામાં આવ્યું હતું. જામનગરમાં અવિરત વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે. ડીકેવી કોલેજ પાસે આવેલ ધન્વંતરી મેદાન ડૂબી ગયું છે. મેદાનમાં પાણી ભરાવાને કારણે તળાવ જેવું દ્રશ્ય જોવા મળી રહ્યું છે. લોકો પાણી જોવા માટે નગર ભ્રમણ કરી રહ્યા છે. જામનગરમાં ગઈકાલ રાતથી પડી રહેલા વરસાદથી જલભરાવની સ્થિતિ સર્જાઈ હતી. શહેરના વિવિધ વિસ્તારમાં જાહેર માર્ગો પર પાણી ભરાયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં સ્થિતિ વધુ વિકટ બની હતી. નગરના ભાનુશાળીવાડ વિસ્તારમાં પાણી ભરાવાથી સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા હતા. અવિરત મેઘમહેરથી જામનગરના અનેક વિસ્તારો જલમગ્ન થયા છે. કૌશલનગરમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી થઈ હતી. અહીં આવેલ રેલવે ટ્રેક નજીક પણ જલભરાવ થયો હતો. બપોર પછી વરસાદે વિરામ લેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.